સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વેકેન્સી વાલામાં. મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વેકેન્સી વાલા તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે, તો મિત્રો બને એટલું વિડીયોને શેર કરજો. અહીં ગુજરાત સહકારી બેંક ભરતી પોસ્ટ ક્લર્કની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2024 છે. તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો ગુજરાત સરકારની બેંક ભરતી મિત્રો ગુજરાત સહકારી બેંકમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. સંસ્થાનું નામ શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ. પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે. વય મર્યાદા 18 થી 25 વર્ષ છે. અરજી ફી મિત્રો નિઃશુલ્ક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2024 છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે. મિત્રો આગળ વાત કરીએ પોસ્ટનું નામ અને પદોની સંખ્યા. અહીં ગુજરાત સહકારી બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ચીફ ઓફિસર ઇન્ટરનેશનલ ઇન્ફેક્શન તેમજ ઓફિસર ચીફ મેનેજર અને ઓફિસર જેવા પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ મિત્રો અહીં કેટલી જગ્યા છે તે સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે, ક્યાં ક્યાંમાં કેટલી જગ્યા છે તો તમે જોઈ શકો છો. અહીં વયમર્યાદા વિશે વાત કરીએ તો ગુજરાત સહકારી બેંક દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ન્યૂનતમ વર્ષ 18 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે મહત્તમ 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેમજ ઉમેદવારોની વયમર્યાદામાં છૂટછાટ થોડી ઘણી મળવાપાત્ર રહેશે. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તે આ ભરતીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાં મેળવી શકો છો. અહીં અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગમાં ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી, તેથી તમામ કેટેગરીના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે. પસંદગીની પ્રક્રિયા અને પગારધોર. જે કોઈ ઉમેદવારો આ ભરતીની જે અરજી કરવા માટે પસંદગી અથવા તો શૈક્ષણિક લાયકાત અહીં ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, તેના પછી સંસ્થા દ્વારા લેખિત પરીક્ષા પણ આપણે લેવામાં આવી શકે છે. મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની તેની લાયકાત અને સ્કિલના આધારે માસિક પગાર ધોરણ ચૂકવવા જે કાંઈ સ્કિલ છે તેના આધારે માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશેની માહિતી તમારે ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે. મિત્રો અહીં મહત્વપૂર્ણ તારીખ વિશે વાત કરીએ તો 26 એપ્રિલ 2024ના રોજ સહકારી બેંક દ્વારા આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અરજી કરવાની શરૂઆત પણ 26 એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવી છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 મે 2024 રાખવામાં આવી છે. જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રિઝ્યુમ સીવી, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ ઈમેલ આઈડી અને અન્ય દસ્તાવેજો છે. મિત્રો ગુજરાત સહકારી બેંક ભરતી પ્રક્રિયા. આ ભરતીમાં ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સૌ પ્રથમ મારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે. તો અરજીની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમે જોઈ લો અને જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં. તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી ચેનલ વેકેન્સીવાલાને સબસ્ક્રાઇબ કરી નાખો. મિત્રો